નાતાલમાં કેવડિયા હાઉસફુલ થઈ ગયું છે. અંદાજે 30,000થી વધુ પ્રવાસીઓ રજાની મજા માણવા માટે આવી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ ટિકિટો 31 ડિસેમ્બર સુધી બુક થઈ ગઈ છે. મહાનગરોમાં પ્રતિબંધોના લીધે નાતાલનું મિની વેકેશન માણવા માટે કેવડિયામાં પ્રવાસીઓનો જમાવડો છે. જો કે કોરોનાના વધતા કેસની વચ્ચે અનેક પ્રવાસીઓ માસ્ક વગર ફરતા જોવા મળ્યા. લોકો જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ બિંદાસ જોવા મળ્યા છે. કેવડિયા નજીકની હોટેલ સ્ટેન્ટ સિટી પણ હાઉસફુલ થઈ ગઈ છે. કોવિડ-19ની ગાઇડલાઇનનો પ્રવાસીઓ અમલ કરે તે માટે માસ્ક અને સેનિટાઇઝરની તંત્રએ વ્યવસ્થા કરી છે. જ્યારે ઓનલાઈન ટિકિટો બુક થઈ જતા ઓફલાઈન ટિકિટો ચાલુ કરી છે અને એટલું જ નહીં 30-40 બસો વધારવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જો આયા છે, સારી સુવિધા છે અહીંયા. લોકો આમ તો માસ્ક પહેરે છે પણ જે નથી પહેરતા એમને પહેરવું જોઈએ. એમ પ્રિકોશન તો અહીંની જે લોકલ સુવિધા છે સારી છે. આમ માસ્ક પહેરાવે છે, ચેકિંગ બરાબર થાય છે ને બધું સારી રીતે છે. આપે છુટ્ટિયા મનાને ક્રિસમસ કી સરદાર વલ્લભભાઈ પટેલજી કા સ્ટેચ્યુ દેખને આયે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. યહાં પે બિના માસ્ક કે જો લોગ ઘૂમ રહે હૈ उनके ऊपर फाइन लगाना चाहिए ऐसा हम लोग को लगता है. और सब लोगों ने कोरोना का हो या ओमाइक्रोन का हो सबके प्रोटोकॉल सबने फॉलो करने चाहिए. क्रिसमस से लेकर के न्यू ईयर का जो माहौल है उसमें प्रतिदिन प्रवासियों की संख्या यहाँ पे बड़ी मात्रा में हो गई है. और जो व्यूइंग गैलरी है और एक्सप्रेस टिकट्स है उसका कोटा तो हर दिन ख़त्म ही हो जाता है. लेकिन जो जिसको ये टिकट नहीं मिल पाए वो लोग एंट्री टिकट से भी स्टैचू की मुलाकात लेते हैं और फीट तक पहुंचते हैं. प्रवासियों के जो आगमन है उनको प्रॉपर सुविधाओं देने के लिए हम लोग सज्ज हैं. રાજકોટમાં શાળાઓમાં કોરોના સંક્રમણમાં વધારો થયો. SNK સ્કૂલના 4 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના સંક્રમિત થયા. મહાત્મા ગાંધી સ્કૂલના 2 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા. શાળાઓમાં વધતા કેસ ચિંતાજનક. જેતપુર ગ્રામ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો. અમરનગર પ્રાથમિક શાળામાં 5 વિદ્યાર્થીનીને કોરોના થયો. 2 શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા. જેતપુરના અમરનગરમાં કોરોનાના 7 કેસ નોંધાયા. 2 દિવસ પહેલા જ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આજે તેમના સંપર્કમાં આવેલા તે જ સ્કૂલના 5 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આરોગ્ય શાખા દ્વારા અમરનગરમાં અન્ય લોકોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા સ્કૂલ બંધ રાખવાનો આદેશ અપાયો છે. સમાચારોમાં સમય થયો છે એક વિરામનો.